જી યશ ઘણા બધા સ્ટોક્સ છે સૌથી પહેલા ઓટો કાઉન્ટર્સ સાથે શરૂઆત કરીએ જે ઓટો વેચાણના આંકડા આવ્યા છે માર્ચ મહિનાના હીરો મોટોકોપનું કાઉન્ટર સૌથી પહેલા ફોકસમાં રહેશે બધા જ કાઉન્ટર કુલ વેચાણ જે છે પાંચ પોઈન્ટ ઓગણીસ લાખ યુનિટ્સ પર પહોંચ્યું છે જ્યાં પંદર પોઈન્ટ ત્રણ ટકાનો વધારો આપણે જોઈ રહ્યા છીએ ચાર પોઈન્ટ પચાસ લાખ યુનિટ પર હતું વાય બેસીસ પર ત્યાંથી વધારો જોઈ રહ્યા છે સ્થાનિક વેચાણની વાત કરીએ તો એમાં એકવીસ ટકાનો વધારો થયો છે પાંચ પોઈન્ટ શૂન્ય બે લાખ યુનિટ્સ પર પહોંચ્યું છે અને એક્સપોર્ટમાં એક તરફ જોવા જઈએ તો ઘટાડો છે એકાવન પોઈન્ટ સાત ટકા એક્સપોર્ટ્સ ઘટી સોળ હજાર છસો બાર યુનિટ્સ પર પહોંચ્યું છે જે ચોત્રીસ હજાર ત્રણસો નેવું યુનિટ્સ પર હતું વાયોવાય બેસીસ પર તો આ જોઈ રહ્યા છે હીરો મોટોકોર તરફથી ઓટો વેચાણના આંકડા નેક્સ્ટ કાઉન્ટર આઈશિયો મોટોર્સ શું રહેશે ત્યાં જે રોયલ એન્ફિલ્ડના આપણે નંબર્સ જોઈ લઈએ તો કુલ વેચાણ સાત ટકા વધ્યું છે વધી અને બોતેર લાખ બસો ને પાંત્રીસ યુનિટ્સ પર પહોંચ્યું છે જે હતું સડસઠ હજાર સાતસો પર હતું તો અહીંયાથી ખાસ કરીને જે નમુરાનું અનુમાન બની રહ્યું હતું એનાથી પણ વધારે આ નંબર આપણે જોઈ રહ્યા છીએ તો આઈશર મોટર્સ દ્વારા રોયલ એનફિલ્ડના આપણે ઓટો વેચાના આંકડા જોયા ટીવીએસ મોટર નેક્સ્ટ કાઉન્ટર છે કે ત્યાં પણ નંબર જાહેર થયા છે કુલ વેચાણ વધ્યું છે સત્તર લાખ યુનિટ પર પહોંચ્યું છે સાથે ટુ વ્હીલર વેચાણની વાત કરીએ તો ત્યાં કુલ વેચાણ પાંચ ટકા વધ્યું છે અને ત્રણ પોઈન્ટ શૂન્ય લાખ યુનિટ પર આ ટુ વ્હીલરના આપણે નંબર્સ જોઈ રહ્યા છીએ બે પોઈન્ટ બાણુ લાખ યુનિટ પર હતા ત્યાંથી વધારો થયો છે ડોમેસ્ટિક ટુ વ્હીલર વેચાણ આગળ જોઈએ તો ત્યાં બાવીસ ટકાનો વધારો થયો છે અને બે પોઈન્ટ ચાલીસ લાખ યુનિટ્સ પર પહોંચ્યું છે જે એક પોઈન્ટ છન્નું લાખ યુનિટ્સ પર હતું અને કુલ એક્સપોર્ટ્સની વાત કરીએ તો અહીંયા પણ એક્સપોર્ટ્સમાં આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ 46.2% પોઈન્ટ બે ટકા ઘટી અને અહીંયાથી પંચોતેર હજાર સાડત્રીસ યુનિટ્સ પર આપણે જોઈ રહ્યા છીએ તો અહીંયા ખાસ કરીને એક ઘટાડો થયો છે બાકી જે આપણે ટુ વ્હીલરના નંબર્સ જોઈએ ત્યાં આપણે વધારો એ ફ્રન્ટ પર વધારો જોઈ રહ્યા છીએ ટીવીએસ મોટર્સના નંબર મારુતિના નંબર્સ પર આવીએ કુલ વેચાણમાં અહીંયા જે છે એક પોઈન્ટ સિત્તેર લાખ યુનિટ્સ પર આપણે જોઈ રહ્યા છીએ કુલ વેચાણ વધ્યું છે એક પોઈન્ટ સિત્તેર લાખ યુનિટ્સ જે હતું સાથે જ સ્થાનિક વેચાણના ફ્રન્ટ પર જોઈએ તો બે પોઈન્ટ એક ટકાનો ઘટાડો જોઈ રહ્યા છીએ સ્થાનિક વેચાણ ઘટી અને એક પોઈન્ટ ચાલીસ લાખ યુનિટ પર પહોંચ્યું છે મામૂલી એવો ઘટાડો છે પરંતુ એક ઘટાડો કહી શકાય ડોમેસ્ટિક સેલ્સના ફ્રન્ટ પર અને સાથે જ કંપનીએ અહીંયાથી હાઈએસ્ટ એવર ટોટલ એન્યુઅલ સેલ્સ જે છે એ અહીંયાથી અત્યારે પોસ્ટ કર્યા છે એફઆઈ ટ્વેન્ટી થ્રી માટેના વાર્ષિક વેચાણ જે છે એ રીતે આપણે જોઈ રહ્યા છીએ હાઇએસ્ટ એવર એટલે સારા એવા લેવલ્સ પર આપણે જોઈ રહ્યા છીએ કંપની દ્વારા મારુતિના આ નંબર્સ ટાટા મોટર્સ પર આવીએ કુલ વેચાણ જે છે એક પોઈન્ટ સાત ટકા વધ્યું છે ટોટલ સેલ્સમાં એક વધારો જોવા મળ્યો છે અને નેવું હજાર આઠસો સડસઠ યુનિટ પર જોઈ રહ્યા છીએ આપણે અને સ્થાનિક વેચાણ આના ફ્રન્ટ પર જોઈએ તો ત્રણ ટકા જેટલો વધારો થયો છે નેવ્યાસી હજાર ત્રણસો એકાવન યુનિટ પર રહ્યા છે જે છ્યાસી હજાર સાતસો અઢાર યુનિટ પર હતા કમર્શિયલ સેલ્સની અગર વાત કરીએ તો ત્યાં મામૂલી એવો પોઈન્ટ ફિફ્ટી પર્સેન્ટનો ઘટાડો જોઈ રહ્યા છેતાલીસ હજાર આઠસો ત્રેવીસ યુનિટ્સ પર સાથે જ પેસેન્જર વ્હીકલ્સ સેલ્સની વાત કરીએ તો અહીંયા ચાર ટકાનો વધારો થયો છે અને ચુમ્માલીસ હજાર બસો પચ્ચીસ યુનિટ્સ પર જોઈ રહ્યા છે પીવી સેલ્સની આપણે વાત કરી રહ્યા છીએ બેતાલીસ હજાર ચારસો છાસઠ યુનિટ્સથી વધીને સાથે જ કુલ એમએનએચ સીવી સેલ્સની અગર વાત કરીએ તો અહીંયાથી દસ ટકાનો વધારો થયો છે અને પંદર હજાર નવસો ત્રેસઠ યુનિટ્સ પર જોઈ રહ્યા છે જે ચૌદ હજાર ચારસો નવાણું યુનિટ્સ પર હતું વાય વાય બેઝિસ પર ટાટા મોટર્સના આ નંબર્સ અને ત્યારબાદ આવીએ જે છેલ્લું કાઉન્ટર જેના નંબર આપણે ઓટો વેચાણના આંકડા જોઈએ તો એસ્કોટ ક્યુબોટા તરફથી જે નંબર આવ્યા છે કુલ વેચાણમાં બે પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે દસ હજાર ત્રણસો પાંચ યુનિટ્સ પર જોઈ રહ્યા છે જે દસ હજાર જીમોતેર યુનિટ્સ પર હતું વાયો પર સ્થાનિક વેચાણમાં એક પોઈન્ટ બે ટકાનો વધારો થયો છે અહીંયા એક્સકોર્ટ ક્યુબોટામાં અને નવ હજાર છસો એક યુનિટ્સ પર જોઈ રહ્યા છે એક્સપોર્ટના ફ્રન્ટ પર અહીંયા આપણે વધારો જોઈ રહ્યા છે ઓગણીસ પોઈન્ટ એક ટકા એક્સપોર્ટ વધ્યું છે વધી અને સાતસો ચાર યુનિટ્સ પર પહોંચ્યું છે જે પાંચસો ને એકાણું યુનિટ્સ પર હતું તો આ રીતે ઓટો કાઉન્ટર્સ જે છે ખાસ ફોકસમાં રહેશે નંબર્સ જાહેર થયા છે વેચાણ આંકડા જાહેર થયા છે એને કારણે નેક્સ્ટ આવીએ ક્વાટર ફોર અમુક અપડેટ્સ બિઝનેસ અપડેટ્સ હવે બેન્કો દ્વારા જાહેર થઈ છે સીએસબી બેંક સૌથી પહેલા કુલ ડિપોઝિટ એકવીસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા વધી છે ચોવીસ હજાર પાંચસો પાંચ પર આપણે જોઈ રહ્યા છીએ કરોડ પર જોઈ રહ્યા છીએ કાસાના ફ્રન્ટ પર જોઈએ તો સોળ પોઈન્ટ શૂન્ય છ ટકાનો એક વધારો જોઈ રહ્યા છે અને સાત હજાર આઠસો છ્યાસી કરોડ પર આપણે જોઈ રહ્યા છીએ અને ટર્મ ડિપોઝિટના ફ્રન્ટ પર ચોવીસ પોઈન્ટ શૂન્ય નવ ટકાનો વધારો જોઈ રહ્યા છે સોળ હજાર છસો ઓગણીસ કરોડ પર જે તેર હજાર ત્રણસો ત્રાણું કરોડ પર હતો આ પર નંબર આપણે વાય વાય બેઝિસ પર જોઈ રહ્યા છીએ ગ્રોસ એડવાન્સના ફ્રન્ટ પર ત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકાનો વધારો અને ગ્રોસ એડવાન્સ જે છે એ વધી અને વીસ હજાર આઠસો એકતાલીસ કરોડ પર રહ્યા છે પંદર હજાર નવસો સત્તાણું કરોડ વધીને સીએસબી બેંક દ્વારા એના પર નજર કરી લઈએ કાલ સાથે શરૂઆત કરીએ આઠ પોઈન્ટ એકોતેર ટકા વધી અઠ્યાવીસ હજાર આઠસો સાત કરોડ પર જોઈ રહ્યા છે જ્યારે એગ્રીગેટ ડિપોઝિટના ફ્રન્ટ પર પણ વધારો થયો છે આઠ પોઈન્ટ ટકા વધી અને સિત્યાસી હજાર ત્રણસો કરોડ પર જોઈ રહ્યા છે

સિમેન્ટ વોલ્યુમ અને વ્હાઇટ સિમેન્ટ વોલ્યુમ્સ પર નજર કરીએ તો ભારતમાં ગ્રેસ સિમેન્ટ વોલ્યુમ જે છે ચૌદ ટકા વધુ છે સો પોઇન્ટ એક એમટી પર જોઈ રહ્યા છે જ્યારે વ્હાઇટ સિમેન્ટ વોલ્યુમ જે છે ત્યાં પણ અગિયાર ટકાનો વધારો આપણે જોઈ રહ્યા છીએ કન્સોલિડેટેડ વોલ્યુમ જોઈએ એકત્રીસ પોઈન્ટ સાત એમટી પર આપણે જોઈ રહ્યા છીએ સાથે હવે ઇન્ડિયા બિઝનેસ પર નજર કરીએ તો ગ્રે સિમેન્ટ વોલ્યુમ પંદર ટકા વધ્યું છે વાર્ષિક ધોરણે જેને ત્રીસ એમટી પર પહોંચ્યું છે અને વ્હાઈટ સિમેન્ટ વોલ્યુમ વાર્ષિક ધોરણે જોઈએ તો ઓગણીસ ટકાનો ત્યાં એક વધારો આપણને જોવા મળ્યો છે વધી અને પોઈન્ટ ફાઈવ એમટી પર જોઈ રહ્યા છે તો અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા એક અપડેટ અને હવે આવી અમુક ના કાઉન્ટર પર બિઝનેસ અપડેટ જે કાઉન્ટર્સ દ્વારા આવી છે એમાંથી બીઇએલનું કાઉન્ટર છે કે જ્યાં એફઆઈ ટ્વેન્ટી થ્રીમાં ટર્ન ઓવર પંદર હજાર ચુમ્માલીસ કરોડથી પંદર ટકા વધ્યું છે વધી અને સત્તર હજાર ત્રણસો કરોડ પર જોઈ રહ્યા છે અને એક એપ્રિલ બે હજાર ત્રેવીસ સુધીમાં ઓર્ડર બુક જે છે કંપનીની 60500 હજાર પાંચસો કરોડ પર આપણને રહેતી દેખાઈ રહી છે તો બીએલ દ્વારા એક બિઝનેસ અપડેટ ખાસ કરીને જાહેર કરવામાં આવી છે ત્યારબાદ જે છે ન્યૂઝ બેઝડ અમુક રિએક્શન્સ આપણે બિઝનેસ અપડેટ જોઈએ ભેલનું કાઉન્ટર બીએચ એના પર નજર કરીએ પ્રોજેક્ટ કંપનીને મળ્યો છે ત્રણ હજાર સાતસો કરોડનો પ્રોજેક્ટ કંપનીને મળ્યો છે ડિફેન્સ ક્ષેત્રના સ્ટ્રેટેજિક ઇક્વિપમેન્ટ માટેનો ઓર્ડર કંપનીને અહીંયાથી મળતો દેખાઈ રહ્યો છે તો ભેલના કાઉન્ટર પર પણ આજે આપણે ખાસ ફોકસ રાખવાનું છે અદાની પોર્ટ્સ અધિગ્રહણ કરવાના સમાચાર આવી રહ્યા છે જે ઇક્વિઝિશન કંપનીએ કર્યા છે એનસીએલટી દ્વારા એક હજાર ચારસો કરોડમાં કરાઈકલ પોર્ટનું અધિગ્રહણ કંપની દ્વારા કરવામાં આવ્યું છે હવે આના પર બ્રોકરેજ હાઉસનું રિએક્શન મોર્ગન નો રિપોર્ટ જે આવી રહ્યો છે ઓવરવેટનો તેઓ કોલ આપી રહ્યા છે લક્ષ્યાંક આપ્યા છે છસો નેવું પ્રતિ શેરના અને તેમનું માનવું છે કરાયકલ બંદર એક હજાર ચારસો પિંચ્યાસી કરોડમાં જે હસ્તગત કંપનીએ કર્યું છે જેનું એક્વિઝિશન કર્યું છે તો આવનારા બે વર્ષમાં નફો કંપનીઓનો વધશે અને વેલ્યુએશન પણ વધારે અટ્રેક્ટિવ અહીંથી તેઓને દેખાઈ રહ્યા છે મોર્ગન સ્ટેનલી અદાની પોર્ટ પર ઓવરવેટના કોલ સાથે છસો નેવું પ્રતિ શેરના લક્ષ્યાંક ત્યારબાદ જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ ઇન્ફ્રા કાઉન્ટર્સ આપણે છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યા છીએ કે નવા પ્રોજેક્ટ્સને કારણે ફોકસમાં છે એકવાર ફરી જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ માટે જે સમાચાર આવી રહ્યા છે જાય પાસેથી એક હજાર બસો અડતાલીસ પોઈન્ટ સાડત્રીસ કરોડના ઓર્ડર કંપનીને જે પ્રોજેક્ટ કંપનીને અહીંયાથી મળતો દેખાઈ રહ્યો છે એટલે જીઆર ઇન્ફ્રા પર આજે એકવાર ફરી રહેશે એનસીસી પર જે અહીંયાથી સમાચાર આવતા દેખાઈ રહ્યા છે ઓર્ડર મળવાના સમાચાર એનસીસીના કાઉન્ટર પર પણ છે રાજ્ય અને સેન્ટ્રલ એજન્સીઓ તરફથી કંપનીને નવા ઓર્ડર મળ્યા છે પાંચ નવા ઓર્ડર છે એક હજાર નવસો ઓગણીસ કરોડના આ ઓર્ડર કંપનીને મળ્યા છે સ્ટેટ એન્ડ સેન્ટ્રલ એજન્સી તરફથી તો એના પર આપણે રડાર પર રાખીશું આ કાઉન્ટર એનસીસી પર અશોકા બિલ્ડકોન પ્રોજેક્ટ મળ્યો છે અહીંયા પણ કંપનીને રેલવે મંત્રાલય પાસેથી અશોકા બિલ્ડકોનને ઓર્ડર મળ્યો છે બસો પિંચ્યાસી કરોડનો જે ઓર્ડર છે પ્રોજેક્ટ કંપનીને મળ્યો છે તો એને લીધે આપણે આ કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું છે એચજી ઇન્ફ્રા નેક્સ્ટ કાઉન્ટર છે અહીંયા પણ કંપનીને એનએચઆઈ પાસેથી એક ઓર્ડર ખાસ મળ્યો છે જેનો પ્રોજેક્ટ મળ્યો છે કિંમત છે નવસો અઠ્ઠાણું પોઈન્ટ ચાર કરોડનો જે આ પ્રોજેક્ટ કંપનીને મળ્યો છે એટલે એચજી ઇન્ફ્રા પર પણ આપણે ખાસ ફોકસ રાખવાનું છે નવા પ્રોજેક્ટ અંતર્ગત આરવીએનએલ પર આવીએ આરવીએનએલ એલોએ કંપનીને ખાસ કરીને રેલવે મંત્રાલય પાસેથી મળ્યો છે એકસો વીસ કરોડના પ્રોજેક્ટ માટેનો એલોએ કંપનીને મળ્યો છે વંદે ભારત બનાવી તેનું મેન્ટેનન્સ કરવા માટેનો આ ઓર્ડર છે અને સરકારી મેન્યુફેક્ચરિંગ યુનિટ અને સાથે જ ડેપોનું અપગ્રેડેશન પણ કંપની કરશે તો એક આ નવા પ્રોજેક્ટને કારણે એલોએને કારણે અહીંયા પણ આપણે આરવીએનએલના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું છે ગોદરેજ પ્રોપર્ટીઝ અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે ગોદરેજ પ્રોપર્ટીઝના કાઉન્ટર પર પુણે ખાતે કોરેગાંવ પાર્કમાં લક્ઝરી રેસીડેન્શિયલ પ્રોજેક્ટ માટે જમીનનું અધિગ્રહણ કંપનીએ કર્યું છે તો જે અંતર્ગત પ્રોજેક્ટમાં લગભગ સાત પોઈન્ટ પાંચ લાખ સ્ક્વેર ફીટ એરિયા ડેવલપ કરશે કંપની અને આ પ્રોજેક્ટમાં અંદાજે એક હજાર કરોડ રૂપિયાની આવકની પણ શક્યતા બનતી દેખાઈ રહી છે તો એક સારા એક અપડેટ બિઝનેસ અપડેટ જે છે ન્યૂઝ બેઝડ રિએક્શન કહી શકાય આપણને ગોદરેજ પ્રોપર્ટીઝના કાઉન્ટર પર અધિગ્રહણ કરવાના સમાચાર છે ઈઆઈએચ એસોસિએટ હોટેલ્સ પર નજર કરીએ તો લીઝ પર જમીન કંપનીને મળી છે એને લીધે એક ન્યૂઝ આવતા દેખાઈ રહ્યા છે આંધ્રપ્રદેશ સરકાર પાસેથી ચાલીસ એકર જમીનના લીઝ માટે એક અપડેટ આવતી દેખાઈ રહી છે ન્યૂઝ આવતા દેખાઈ રહ્યા છે વિશાખાપટ્ટનમમાં ફાઇવ સ્ટાર લક્ઝરી હોટેલ સાથે જ રિઝોર્ટ બનાવવા માટેના કંપનીએ જમીન જે છે લીઝ પર કંપનીને મળતી દેખાઈ રહી છે અને બાંધકામના ચાર વર્ષ સહિત લીઝનો સમયગાળો ચોરાણું વર્ષ માટેનો રહેશે તો આપણને એક સારી અપડેટ ઇઆઈએચ હોટેલ્સ માટે આપણને આવતી દેખાઈ રહી છે રડાર પર રાખીશું ત્યારબાદ ઓએમસીઝ જે છે એમાં ફ્યુલની કિંમતમાં ઘટાડો થયો છે એ અપડેટ દેખાઈ રહી છે દિલ્હીમાં જેટ ફ્યુલની કિંમત એક પોઈન્ટ શૂન્ય લાખથી ઘટાડી અને અઠ્ઠાણું હજાર ત્રણસો પચાસની ની આસપાસ જે છે પર કે એલ કરવામાં આવી છે તો જે આ ઘટાડો થયો છે આમાં ફ્યુલની કિંમતમાં એને લીધે આ કાઉન્ટર્સ છે બધા આજે રિએક્ટ કરી શકે છે ફોકસમાં રાખીશું ઓએમસીઝને અને અંતિમ કાઉન્ટર ડીસીએમ શ્રીરામ અહીંયાથી જે એક કેપેસિટી એક્સપેન્શન ના લઈને સમાચાર આવતા દેખાઈ રહ્યા છે ક્ષમતા વિસ્તરણ કર્યું છે કંપની ભરૂચમાં જે પ્લાન્ટ છે એની ક્ષમતા વધારી છે 60 કેપેસિટી થી વધારી અને 150 કેપેસિટી કરવામાં આવી છે કંપની દ્વારા ડીસીએમ શ્રીરામનું કાઉન્ટર આપણે આજે ખાસ રેડાર પર રાખીશું તો યહ તમામ કાઉન્ટર્સ છે ઓટો નંબર્સ છે બિઝનેસ અપડેટ્સ હવે શરૂ થઈ ગઈ છે તો કાઉન્ટર્સ આજે ખાસ એક્શન બતાવી શકે છે બિલકુલ તો આ બધા સ્ટોક્સ છે જેના પર